एमएस यूनिवर्सिटी ना अकाउंट विभाग ने सील कर देवायो छे। यूनिवर्सिटी रजिस्ट्रारे अकाउंट विभाग ने सील कर्यो छे। चीफ अकाउंटेंट नी ऑफिस ने पण सील कराई छे। अकाउंटेंट ऑफिसरे वीसी अने रजिस्ट्रार पर 5 करोड़ ना भ्रष्टाचार नो आरोप लगाव्यो हतो। चीफ अकाउंटेंट ऑफिसरे आ मामले निवेदन आपता कह्युं छे कि एक पछी एक आरोपो बाद वीसी अने रजिस्ट्रार द्वारा आ पगलुं लेवायुं छे। चीफ अकाउंटेंट ऑफिसरने यूनिवर्सिटीमां प्रवेश पर पण प्रतिबंध मूकी देवायो छे। ટોટલી ગેરબંધનીય છે, ટોટલી કોઈ પણ સંજોગોમાં તેવી રીતે સીલ થઈ શકે નહીં। અને તેઓએ મારો ખુલ્લેઆમ અત્યારે આક્ષેપ છે કે તેઓએ એ માટે બંધ કરાવેલી છે કે તેના પુરાવાઓ પોતાની વિરુદ્ધના જે અત્યારે મારી પાસે છે જ, પરંતુ તેને એમ છે કે પુરાવાઓ હું ન ઘરી જઈ શકું એ માટે પોતાની જે જાતને બચાવવા માટે એને તાળા મરાવ્યા છે। એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રાર સામે 5 કરોડ રૂપિયાના ચીફ એકાઉન્ટન્ટ ઓફિસરના ભ્રષ્ટાચારના આરોપ બાદ આજે એકાએક એકાઉન્ટ સેક્શન વિભાગને સીલ કરી દેવાતા યુનિવર્સિટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ યુનિવર્સિટીનું એકાઉન્ટ સેક્શન વિભાગ છે, જ્યાં ચીફ એકાઉન્ટ ઓફિસરની આ ચેમ્બર છે કે જેને સીલ કરી દેવામાં આવી છે। તે ઉપરાંત જે તમામ આખું જે એકાઉન્ટ સેક્શનના જે તમામ જેટલા પણ વિભાગો છે તે તમામ ઓફિસોને સીલ કરી દેવામાં આવી છે, જેના કારણે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે આરોપો લાગ્યા છે તે આરોપો બાદ હવે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને વીસી એક્શનમાં આવ્યા છે। તે ઉપરાંત જે યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટ ઓફિસર છે તેમને યુનિવર્સિટીમાં પ્રવેશબંધી ફરવામાં આવ્યો છે, તેમને કોઈપણ રીતના અંદર નથી આવવા દેવામાં આવી રહ્યા। તેથી તેમનો આરોપ છે કે જે રીતના તેમને યુનિવર્સિટીના વીસી અને રજિસ્ટ્રાર સામે જે આરોપો લગાવ્યા છે તેના સબૂતો છુપાવવા માટે તેમને ઓફિસને સીલ કરી દેવામાં આવી છે, અને સમગ્ર મામલે વીસી અને રજિસ્ટ્રાર પોતાની આપખુદ સાહેબ વર્ણન અપનાવીને સમગ્ર મામલાને દબાવવાનો કોશિશ કર્યા છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે વીસી અને ચીફ એકાઉન્ટ ઓફિસરની આરપારની લડાઈમાં હવે શું આગળ બહાર આવે છે। કેમેરામેન પ્રદીપ ચોબે સાથે રવિ અગ્રવાલ, ઈટીવી ન્યૂઝ, વડોદરા।